મિત્રો મજામાં ને આશા રાખું કે આપ બધા મજામાં હશો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આપણો પાઠ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને હસ્તકલાઓની અંદર આપણે આગલા લેક્ચરની અંદર ગુજરાતના લોકનૃત્ય વિશે માહિતી મેળવી હતી બરોબર ને થોડુંક આપણે રિવિઝન કરીએ તો ગુજરાતની અંદર ઉત્સવો તહેવારો લગ્ન વખતે પોતાની રૂઢિ પરંપરાઓ અને રીતિ રિવાજો મુજબ આદિવાસી લોકો જે છે એ નૃત્યો કરતા હોય છે એમાં આપણે પહેલો જ ટોપિક લીધો હતો આદિવાસી નૃત્યો તો આદિવાસી નૃત્યો જે છે એ આવી રીતના અલગ અલગ તહેવાર આવતા હોય હોળી હોય લગ્ન ગીતો હોય કે દેવી દેવતાઓને ખુશ કરવા માટે એ લોકો શું કરતા હોય છે આદિવાસી લોકનૃત્ય કરતા હોય છે ઘણી વખત તો મેળાઓ હોય ત્યારે પણ લોકો લોકનૃત્ય કરે છે તો આવા આદિવાસી નૃત્યોની અંદર આપણે જોયું કે એના વાજિંત્રો કયા કયા હતા વિદ્યાર્થી મિત્રો યાદ કરો જોઈએ હા થાળી તૂર પાવરી તંબુરા આ બધા વાજિંત્રો સાથે એ લોકો ઢોલ અને મંજીરાના તાળની સાથે પોતાની રીતે સમૂહની અંદર એટલે કે ગોળાકાર વર્તુળે નૃત્ય કરે છે અને એ નૃત્યને ચાળો નૃત્ય તરીકે ઓળખીએ છીએ જ્યારે ડાંગ વિસ્તારની અંદર આ જે નૃત્ય કરવામાં આવે છે એ નૃત્યને શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ઠાકડિયા ચાળો અથવા તો માળીનો ચાળો છે એ કહેવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો એ લોકો જ્યારે નૃત્ય કરે છે ત્યારે ખાસ કરીને મોર ચકલી કે ખિસકોલી જેવા પક્ષીઓની નકલ પણ કરતા હોય છે અથવા તો અવાજ પણ કરતા હોય છે પોતાની સ્થાનિક બોલીની અંદર એનું પણ નૃત્ય છે એ કરે છે અને સાથે સાથે ગાતા પણ હોય છે ભીલ અને ખાસ કરીને કોળી જાતિના લોકોનું જે શ્રમહારી નૃત્ય છે એ ટીપણી નૃત્ય જાડી લાકડીના છેડે એક નાનો લાકડાનો ટુકડો જોડી અને એને જમીન પર પટકાવવા સાથે એ લોકો જે નૃત્ય કરે છે એ તાલ અને લય સાથે સૌની અંદર જે નૃત્ય કરવામાં આવે છે તેને કયું નૃત્ય કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો હા ટીપણી નૃત્ય કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું આદિવાસી નૃત્ય પછીનો ટોપિક આપણે લીધો હતો ગરબાનો યાદ છે ને વિદ્યાર્થી મિત્રો ગરબો એટલે શું બરોબર ને ગરબો એટલે એની વ્યાખ્યા આપણે જોઈએ તો એક ઘડાને કોરાવીને તેની અંદર દીવો મૂકી અને ચોમે ચોમે એટલે ચારે બાજુ માથા ઉપર મૂકી અને ગોળાકાર નૃત્ય કરવું એને ગરબો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આસો સુદ એકમથી લઈને આસો સુદ નો સુધી અમુક જગ્યાએ દસમ અને અમુક જગ્યાએ શરદ પૂનમ સુધી આ ગરબા છે એ ગવાતા હોય છે ખાસ કરીને માં આદિશક્તિ જંગમ્માની ઉપાસના કરવા માટેનો આ પર્વ એટલે આપણો ગુજરાતનો નવરાત્રીનો ઉત્સવ નવરાત્રી દરમિયાન માં આદિશક્તિની આરાધના કરવા માટે ગરબી ગુજરાતનો જે છે એ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની સરસ મજાની મોટી માંડવી હોય છે એની ફરતી કો સ્ત્રીઓ છે એ વર્તુળાકારે ગરબા લે છે એ તાળીઓના તાલે ગરબા લે છે વિદ્યાર્થી મિત્રો એમાં તાલ અને ઢોલના ધબકારે આપણી ગુજરાતની સ્ત્રીઓ એક તાળી બે તાળી ત્રણ તાળી કે ચપટી વગાડીને પણ એ લોકો ગરબા છે એ રમતા હોય છે ગુજરાતની અંદર ખાસ કરીને ગરબાને જો લોકપ્રિય બનાવનાર હોય તો એ આપણા ગુજરાતી કવિ જેને ગરબીઓ છે એ સમગ્ર સ્ત્રીઓને કંઠસ્થ કરી દીધેલી છે એ છે કવિ દયારામ કવિ દયારામે આપણા ગુજરાતી સાહિત્યની અંદર ઘણી બધી ગરબીઓની રચના કરી અને આપણી ગુજરાતની સ્ત્રીઓને કંઠે કંઠસ્થ કરી દીધી આ ટોપિક આપણે જોયો હતો ગરબા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું રાસ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય ગરબા અને રાસમાં તફાવત હા ગરબા એ માતાજીની સ્તુતિ કરવા માટે અને માતાજીની માનવીની ફરતીકો રમાય છે જ્યારે રાસ છે એ તમે કોઈ પણ જગ્યાએ
મેદાનમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ રમી શકો છો. તો રાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો, અન્ડરલાઈન કરજો. રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા જે નૃત્ય ગાવું તે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે કરવું તે. આ જે રાસ છે એ રાસમાં ખાસ કરીને નરસિંહ મહેતાએ જે ગાયેલો રાસ, એ રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણ તેમને જે બતાવી હતી એ પ્રચલિત છે. એ ઉપરાંત ગુજરાતની અંદર મોટા ભાગે નવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય ત્યારે આવા રાસ છે એ રમવામાં આવતા હોય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ આપણે કે રાસ છે એ રાસ દાંડિયા રાસનો એક પ્રકાર છે. તમે યાદ કરો વૈષ્ણવ સંપ્રદાયની અંદર જે રાસ રમવામાં આવે છે એક તાલી હોય, બે તાલી હોય કે ત્રણ તાલી હોય, એ આપણે જોઈએ છીએ કે જે લોકો વૈષ્ણવ સંપ્રદાયની અંદર માનનારા વ્યક્તિઓ છે એ લોકો પોતે આવા મનોરથ જ્યારે કરે છે ત્યારે એમની અંદર સ્ત્રીઓ દ્વારા આવા રાસ રમાતા હોય છે. પાંચ થી સાત વ્યક્તિઓ છે એ ગૌડાવતા જાય છે ઢોલ અને તાલના સથવારે આ સ્ત્રીઓ છે એ રાસ રમતા હોય છે. રાસની અંદરનો એક પ્રકારની અંદર દાંડિયા રાસ છે, એ ઉપરાંત એમની અંદર ગાગા રાસ પણ હોય છે અથવા હાંડો લઈને પણ રાસ છે એ કરતા હોય છે. વૈષ્ણવ સમુદાયની અંદર આ રાસ છે સૌથી વધારે લોકપ્રિય બન્યા છે, કારણ કે કૃષ્ણ ભક્તિની સાથે એ રાસ છે સંકળાયેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એક એક ગોપી અને એક એક કાર આવો રાસ ગોપીઓને બતાવ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ ખુદ એમાં રાસ રમ્યા હતા. યાદ આવે ને, બરોબર ને? રાસ રમવા માટે ખાસ કરીને સ્ત્રીઓ જે છે એ ભરેલા વસ્ત્રો પહેરે છે, એટલું જ નહીં પુરુષો ખેડિયા પહેરી અને નીચે સરસ મજાનું ભરત કરેલી ધોતીઓ પહેરી અને રાસ જે રમતા હોય છે. આવા સુંદર મજાના ભરત ગૂંથણ કરેલા વસ્ત્રો પહેરી અને રાસ રમવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો પછીનો આપણો ટોપિક છે કે ગુજરાતના અન્ય નૃત્યો. તો ગુજરાતની અંદર અલગ અલગ કયા નૃત્યો છે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એમની અંદર આપણે ત્રણ પ્રકાર આપેલા છે. એક છે ગોપ ગુંથન નૃત્ય, બીજું છે સીડીઓનું ધમાર નૃત્ય, ત્રીજું છે નેરાયો નૃત્ય, પઢાર નૃત્ય, કોળી અને મેરના નૃત્યો. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું તમને આપેલું છે ગોપ ગુંથન નૃત્ય. ગોપ ગુંથન નૃત્ય એટલે શું પ્રશ્ન થાય તમને, તો હું તમને પહેલા એમની માહિતી આપું કે નવરાત્રીના સમય દરમિયાન જે જગ્યાએ ગરબી રમાતી હોય છે એવી જગ્યાએ એક મોટો થાંભલો હોય છે અને એ થાંભલાની અંદર અલગ અલગ દોરડાઓ બાંધી ઉપરથી અને એ દોરડાઓ રમનાર ખેલૈયાઓ જે હોય એ ખેલૈયાના હાથમાં એક છેડો હોય છે અને એક છેડો ઉપર બાંધી દીધેલો હોય છે અને એ થાંભલાની ઉપર જે રમતા રમતા રાસ રમતા રમતા આંટી પડી અને સરસ મજાનું જે ગૂંથાઈ જાય છે એમને ગોપ નૃત્ય કહેવામાં આવે છે. પણ આપણે એમને કયા નામથી ઓળખીએ છીએ, યાદ છે તમને કોઈ? એને આપણે અઠિંગો તરીકે ઓળખીએ છીએ. આપણે ગુજરાતની અંદર મોટા ભાગે આ અઠિંગો છે એ રમાય છે. તમે બધાએ ટીવી ઉપર નવરાત્રીની અંદર જોયું પણ હશે, બરોબર ને? તમને યાદ આવી પણ ગયું હશે, આશા રાખું કે તમને બધાને આ નૃત્ય છે એ યાદ આવી ગયું હશે. તો આ નૃત્યની અંદર શું હોય છે તો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર આ નૃત્યની અંદર ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી અને તેના છેડા નીચે સમૂહની અંદર ઉભેલા નાચનારાઓ એ છેડાને પકડી રાખે છે. એક હાથમાં એ છેડો છે અને એક હાથમાં દાંડિયો હોય છે. તો આ એક હાથમાં છેડો એ પકડી અને દાંડિયાની સાથે સાથે એ વેલ આકારે અંદરવાર અંદરવાર એ રીતના જઈ અને વેલ આકારે જે ફરતા જાય અને ઉપર જે છે થાંભલો જે હોય છે એની અંદર સરસ મજાની ગૂંથણી બંધાતી જાય છે તેમને ગો ગુંથન નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.
બરોબર પછી તો આપણો બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓનું ધમાલ નૃત્ય સ્ત્રીઓનું નામ આવે એટલે આપણે તરત જ આપણા કાન છે ચમકી જાય કે આફ્રિકાની અંદર વસનારા જે સ્ત્રી બાદશાહો તરીકે આપણે જેને ઓળખીએ છીએ તો આ જે સ્ત્રી જે છે એ સ્ત્રીઓને જે નૃત્ય કરે છે એ નૃત્યની અંદર જોઈએ તો આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને મૂળ આફ્રિકાના છે આ લોકો સ્ત્રીઓ અને ગુજરાતની અંદર ગીરની મધ્યની અંદર જામુર નામનું ગામ આવેલું છે અને એ જામુર ગામની અંદર આવેલા જે આ આદિવાસી છે જે સ્ત્રી લોકો આપણે એને કહીએ છીએ આ સ્ત્રી લોકોનું નૃત્ય છે અને આ નૃત્યની અંદર આપણે મોટા ભાગે આ નૃત્ય ટીવીની અંદર નિહાળ્યું છે એ લોકો કેવી રીતના નૃત્ય કરે છે તો કે નાળિયેરની કાચલી હોય છે વિદ્યાર્થી મિત્રો નાળિયેર જે આપણે વધારીએ છીએ એટલે અડધો ભાગ થઈ જાય એટલે એ અડધા ભાગની નીચે જે ટોપરું નીકળે પછી નીચે કાચલી વધે છે એ કાચલીની અંદર એક કોડી ભરી દે કોડી ભર્યા પછી એના ઉપર કપડું બાંધી દે અને પછી એને છે એ ખખડાવે એને મસીરા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ મસીરા જે છે એ મસીરાને તાલબદ્ધ રીતે ખખડાવી અને પોતાના માથા ઉપર ફરતીકોર મોરના પીછા રાખી દે છે આખો એક મોરનો પીછાનો ઝુંડ કરી દે કમર પર પણ જો આ મોરના પીછા છે એની નામ બાંધી દે છે અને અહીંયા પટ્ટી જે બાંધે છે એની ઉપર પણ મોરના પીછા લગાવી દે છે નાના મોટા ઢોલકાઓ પોતાના ગળામાં પહેરેલા હોય છે અને ગોળાકારે ફરતું જે નૃત્ય કરે છે એ નૃત્ય હો હો ના આરો હો સાથે બરાબર કેવી રીતના તો કે હો હો ના આરો હો સાથે એ લોકો ગાતા જાય છે અને નૃત્ય કરતા જાય છે ખાસ કરીને પહાડોની અંદર અને જંગલોની અંદર એના પડઘાઓ પડછંદો તમે શબ્દ વાપરેલો છે વિદ્યાર્થી મિત્રો એના પડઘાઓ પડતા હોય છે એની સાથે સાથે એ લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ પણ કરતા હોય છે યાદ આવ્યું બરાબર ને આ નૃત્ય જે છે એને સિદ્ધિઓનું ધમાલ નૃત્ય કહેવામાં આવે છે ત્યારબાદ છે મેરાયો પઢાર અને કોળી અને મેરના નૃત્યો તો ખાસ કરીને જોઈએ તો બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર જે સરખંડ કે જુંડાળી જેવા જો વિદ્યાર્થી મિત્રો આ બંને નામ છે ઘાસનો પ્રકાર છે ઘાસનો નામ છે સરખંડ અને જુંડાળી એ ઊંચું ઊંચું ઘાસ ઉગે છે આટલું મોટું લાંબુ ઘાસ થાય છે એ ઘાસ હોય શું બનાવે છે તો કે એને આટી ચોળાવી અને મેરાયો આપણે જેમ પાણી ભરવા માટે સ્ત્રીઓ છે એ ઈંધોળીનો ઉપયોગ કરે છે બરાબર ને બેડું મૂકવું હોય માથા ઉપર તો ઈંધોળી મૂકે છે એવી રીતના આ બનાસકાંઠાની અંદર સરખન કે જુંડાળી નામના ઘાસનો એ મેરાયો ગૂંથી અને શું કરે છે તો કે ઢોલના અવાજની સાથે તલવારના દાવપેચ જેવું જે નૃત્ય કરે છે તેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે ફરી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકો સરકન કે જુંડાળી ઘાસનો મેરાયો ગૂંથી તોરણ જેવા ઝુંખાના આકારનો મેરાયો ગૂંથે છે એટલે મેરાયો માથા ઉપર રાખે અને પછી એની જે ડાળી જે છે ઝુંડ એટલે કે ઉપરના ડુંડા જે છે એ ડુંડાને પોતાના ફેસ ઉપર આ નીચે લટકતા રાખે છે અને પછી એ તાલ અને લય સાથે તલવારના જે નૃત્યો કરે છે દાવપેચ કરે છે તેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે પછીનો નૃત્ય જોઈએ આપણે તો સુરેન્દ્રનગર વિસ્તારની અંદર આવેલા પઢાર જાતિના લોકોનું જે નૃત્ય છે જેને પઢાર નૃત્ય કહેવામાં આવે છે આ નૃત્યની અંદર એ લોકો દાંડિયા અને મંજીરાના સાથે તાલ અને લયની સાથે શરીરને જમીન સરસું એટલે કે જમીન સરખું એટલે એકદમ નીચે બેસી જાય પાછા ઊભા થઈ જાય અને એવી રીતના કે જે સાગરના મોજા છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સાગરની અંદર જે મોજા આવે છે જોશથી મોજો આવે નીચે જાય પાછું ઊંચું જાય પાછું નીચું જાય તો આવું જે હિલોડા લેતું વહાણ જેવું જે દ્રશ્ય છે કે નૃત્ય છે એને પઢાર નૃત્ય કહેવામાં આવે છે ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો આપણા કોળીઓ અને મેર જાતિના લોકો જે છે
એ જે નૃત્ય કરે છે કે કેવી રીતના હોય છે તો કે એ મેઘ કોળી જાતિના લોકો જે નૃત્ય કરે છે એમની અંદર એ પોતે માથે મદ્રાસ્યો મદ્રાસ્યો એટલે રંગીન કલરનું જે કપડું ઉપર માથા ઉપર બાંધે છે તે ગોળ આંટીયાળી પાઘડી અને તેના છેડે આભલા ભરેલું લીલા રંગનું કપડું જે છે અથવા તો પટ્ટો છે એ બાંધે છે અને કેળ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, કમર ઉપરનો જે ભેટ છે એ ભેટ ખૂબ એકદમ કસી અને બાંધવામાં આવેલો હોય છે. તમને યાદ અપાવું તો રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધ કરવા જતા ને ત્યારે એવી રીતના કમર ઉપર ભેટ બાંધતા અને એની અંદર એ તલવાર ખોસી દેતા કે જેથી કરીને ઘોડસવારી કરતી વખતે અથવા યુદ્ધ કરતી વખતે ફટ કરતી તલવાર છે એના ભેટમાંથી એ ખેંચી લેતા. એવી રીતના આ લોકો જે છે એ કમર ઉપર ભેટ બાંધી અને જે નૃત્ય કરવામાં આવે છે એ નૃત્યને કેવું નૃત્ય કહેવામાં આવે છે તો કે કોળીઓનું અથવા તો મેરનું નૃત્ય. અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર મેર જાતિના લોકો અને ભરવાડ જાતિના લોકો આ નૃત્ય કરે છે. તો મેર નૃત્ય જે છે વિદ્યાર્થી મિત્રો યાદ અપાવો તમને તો પોરબંદરનો આપણો જે વિસ્તાર છે એ વિસ્તારનું સૌથી પ્રચલિત નૃત્ય હોય તો એ છે આપણું મેર નૃત્ય. હવે તમને યાદ અપાવો આપણે જે મણિયારો રાસ જોઈએ છીએ એ મણિયારો રાસ જે છે એ મણિયારો રાસ એટલે આ મેર નૃત્ય. અને તમે એ મેર મણિયારો રાસ છે એ અવારનવાર આપણે ટીવી અંદર જોઈએ જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ મણિયારો રાસ જે છે ને એ મેર નૃત્યનો જ એક પ્રકાર છે. કારણ કે ગાવું અને તાલ સાથે રમવું આ બંને પ્રકાર આપણને એમાં જોવા મળે છે. આમ આ પ્રકરણની અંદર આપણે જે અલગ અલગ કલાઓ છે એ કલાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ. આ મુજબ આપણી ભારતની સંસ્કૃતિ ઉપર આપણને ગર્વ થાય કારણ કે આજે ઘણી બધી કલાઓ જે છે એ બધી જ કલાઓ આપણે આપણા દેશની અંદર રાખીએ છીએ મેળવીએ છીએ અને આ કલાઓને જીવંત રાખવા માટે આપણા હજુ પણ ઘણા બધા કારીગરો છે કે જેમણે આ કલાને જીવંત રાખી છે. પ્રાચીન કાળથી શરૂ કરેલી આ જે સામ્રત સમય સુધી એટલે કે અત્યારના સમય સુધી અલગ અલગ જાતિઓના લોકોએ થયેલા પરિવર્તનોની અંદર ઘણા બધા પરિવર્તનો થયા છે. આ બધી કલાની અંદર કંઈક ને કંઈક વ્યક્તિ છે એ નવું બનાવતી ગઈ છે, નવું નવું શીખતી ગઈ છે. હસ્તકલા હોય કે ગૃહ ઉદ્યોગ હોય કે ચિત્રકલા હોય, સંગીત કલા હોય કે નૃત્ય કલા હોય, આ બધી કલાઓની અંદર ઘણો બધો વિકાસ છે થઈ રહ્યો છે અને પરિવર્તન જે છે એ પરિવર્તનની સાથે સાથે ટેકનોલોજીની સાથે સાથે પણ આ કલાઓ જે છે એ કલાઓને આપણે જાળવી રાખી છે. તો ભારતના આ વૈવિધ્યપૂર્ણ વારસાના આપણને દર્શન કરાવે છે અને વિશ્વની અંદર એક સૌથી મોટી છાપ આપણા દેશની છે આપણી હસ્તકલાઓ અને લલિત કલાઓની. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે આપણે આ બધું જ સમજાવી ગયા છે. ફરી વખત આપણે એક નજર કરીએ તો રાસ રાસ એટલે શું તો કે ગોળ ગોળ આપણે જે નૃત્ય કરીને ફરીએ છીએ તે. એ ઉપરાંત જોઈએ તો કે ભગવાન શ્રી કૃષ્ણે અને નરસિંહ મહેતાએ રાસ જે છે એ રાસ છે એ રમેલા હતા અને એ રાસની અંદર ખાસ કરીને કૃષ્ણ ભગવાન જે એક એક ગોપી અને એક એક કાન જે હતા એમની સાથે રાસ રમ્યા હતા. એ ઉપરાંત પણ રાસ આપણે જોઈએ તો ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અંદર જે રાસ રમવામાં આવે છે એ વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિથી લઈને અલગ અલગ સમયે જે રાસ રમાય છે એ રાસમાં પછી દાંડિયા રાસ પણ હોઈ શકે, ગાગર રાસ પણ હોઈ શકે અને હાંડો લઈને પણ રાસ છે એ આપણને જોવા મળે છે. અને આવા રાસની અંદર સ્ત્રી અને પુરુષો જે છે એ પોતે સુંદર ભરતગૂંથણ વાળા વસ્ત્રો પહેરી અને રાસ રમતા હોય છે. પછીના નૃત્યની અંદર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતના અન્ય નૃત્યોની અંદર આપણને ગોપગૂંથણ નૃત્ય એટલે કે ગોપગૂંથણ નૃત્યની અંદર આપણા ગુજરાતની અંદર જેમને અઠીંગો તરીકે ઓળખીએ છીએ. મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો ફરી વખત યાદ અપાવું કે એક વૃક્ષ હોય અથવા થાંભલો હોય અથવા તો માનવો હોય એમની ઉપર બધા દોરડા બાંધી દે અને એક છેડો છે રમનારના હાથમાં હોય ને બીજા
બીજા હાથમાં ડાળીઓ હોય અને ગોળ ગોળ જે અંદર બહાર વર્તુળાકાર ફરતા જાય છે અને ઉપર સરસ મજાની ગૂંથણી બંધાય છે તેને ગોપ ગૂંથણ નૃત્ય કહેવામાં આવે છે। પછી છે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય। તો કે આફ્રિકાના જે સિદ્ધિ લોકો છે આપણા હાલની અંદર ગીરની અંદર જામુર ગામ પાસે વસતા આ લોકોના નૃત્યની અંદર ખાસ કરીને મસીરા એટલે કે નારિયેળના કોચડાની અંદર કોડી નાખી ઉપર કપડું બાંધી અને એને વગડાવવાની સાથે સાથે એ લોકો શું કરે છે તો કે એને તાલવદ પકડાવી અને એની સાથે નૃત્ય કરે છે। માથા ઉપર મોરપીચ કમર ઉપર પણ મોરપીચ બાંધી અને ઢોલ નાના નાના ઢોલકાઓની સાથે એ ગોળાકાર નૃત્ય કરતા હોય છે। એ ઉપરાંત એ લોકો નૃત્ય કરતાની સાથે સાથે હો હો ના આ હો રહ સાથે એટલે કે જ્યારે નૃત્ય કરે છે ત્યારે એ આવા અવાજ સાથે ગાતા હોય છે અને એના પડઘા જે છે એ જંગલોની અને પહાડોની અંદર આપણને સંભળાય છે। સાથે સાથે એ લોકો પશુ પક્ષીઓની પણ અવાજની નકલ કરી અને નૃત્ય કરે છે જેને આપણે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય તરીકે ઓળખીએ છીએ। પછીનો ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો મેરાયો નૃત્ય। તો કે મેરાયો નૃત્ય એટલે શું તો કે બનાસકાંઠાના વાવ વિસ્તારના સરખન કે ઝુંડાળી ઘાસનો મેરાયો બાંધી તોરણ કે ઝુંખા જેવું બનાવી માથા ઉપર જે રાખે છે અને એની સાથે એ લોકો ઢોલના તાલે અથવા ઢોલના અવાજ સાથે જે તલવારના દાવ પેચોનું જે નૃત્ય કરે છે એને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પઢાર જાતિના લોકો છે એ પઢાર જાતિના લોકો દાંડિયા કે મંજીરાની સાથે તાલ અને લયની સાથે શરીરને જમીન સરખું લઈ એટલે કે જે સાગરના મોજા જે છે એ મોજા ઉપર હિલોડા લેતું હોય એવું વહાણ જેવું જે દ્રશ્ય ખડું કરે છે તેને શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પઢાર નૃત્ય। અને સૌરાષ્ટ્રના અંદર કોળી અને મેર જાતિના જે લોકો છે એ માથે મદ્રાસીઓ એટલે કે માથા પર કાપડ રંગીન કપડું અને એની સાથે સાથે એ લોકો આંટીવાળી એટલે કે આંટીવાળી ગોળ માથા ઉપર પાઘડી પહેરે છે આભલા ભરેલું લીલા રંગનું લીલા પટાનું બાંધણું હોય છે અને કમર ઉપર ભેટ બાંધે છે। આ જે વસ્ત્રો પહેરી અને નૃત્ય કરે છે એમને કયા નૃત્ય કહેવાશે તો કે સૌરાષ્ટ્રના આપણા મેર અને કોળી સોરી ભરવાડ જાતિના લોકો જે નૃત્ય કરે છે તે। તો આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે હસ્તકલા અને લલિત કલા આ બધી કલાઓ છે એની માહિતી મેળવીએ। આ જ પાઠ છે પાઠ બીજો એને તમારે રાઉન્ડ પ્રમાણે ટેસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો તો જે જગ્યાએ અંડરલાઈન કરેલી છે એ બધી જ અંડરલાઈન વાંચશો પાઠ્યપુસ્તકને ફોલો કરજો વિડીયો જે છે એ વિડીયો સરસ મજાના વ્યવસ્થિત સાંભળજો ન સમજાય તો આપ મને 5 થી 6 ની વચ્ચે સાંજે કોલ કરીને પૂછી શકો છો। ઘરમાં રહો સ્વસ્થ રહો અસ્તુ જય મહાદેવ।